હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટ્વિંકલ્સ કુકબુક. આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ કટલેટ. આમાં તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો, મોટા નાના બધાને ભાવશે. તો ચલો હેલ્ધી કટલેટ બનાવવાનું શરૂ કરીએ. કટલેટ બનાવવા માટે અહીં મેં 1 કપ કોર્નને મિક્સચરમાં ક્રશ કરી લીધા છે, 2 પોટેટોને બોઇલ કરીને મેશ કરી લીધા છે, 2 ટેબલસ્પૂન ઝીણા કાપેલા મરચાં, 1 કપ ઝીણા સમારેલા ધાણા, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 2 ટેબલસ્પૂન લીંબુનો રસ. આપણે અહીં બાઇન્ડિંગ માટે 2 ટેબલસ્પૂન બ્રેડ ક્રમ્સ લીધા છે. જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ ના હોય તો ટોસ્ટને મિક્સચરમાં પાવડર બનાવી લેવાનો અને તે ઉપયોગમાં લઈ શકાય છે ફ્લેવરને એન્હાન્સ કરવા. અને બાઇન્ડિંગ માટે 1 કપ ચણાનો લોટ લઈશું. કટલેટને ક્રિસ્પી કરવા માટે 1 કપ ચોખાનો લોટ લઈશું. અહીં તમારે ગાજરને પણ ગ્રેટ કરીને લઈ શકાય. 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને બધું મિક્સ કરી દઈશું. હવે આપણે કટલેટને શેપ આપીશું. તેલવાળા હાથ કરીને થોડું મિશ્રણ હાથમાં લઈશું. અહીં હું કટલેટનો ફિંગર શેપ આપું છું. તમારે હાર્ટ શેપ કે સર્કલ જે પણ શેપ આપવો હોય તે આપી શકો છો. આ રીતે બધી કટલેટ બનાવી લઈશું. બધી કટલેટ રેડી છે, તો ચલો તેને ફ્રાય કરી લઈએ. હવે તેલ ગરમ થાય એટલે કટલેટને મીડિયમ ફ્લેમ પર તળીશું. થોડી વારે કટલેટની સાઈડ ચેન્જ કરતા રહીશું. બંને સાઈડ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળીશું. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કટલેટ ગોલ્ડન કલરની થઈ ગઈ છે, તો તેને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે બધી કટલેટ તળી લઈશું. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ટેસ્ટી એવી કટલેટ રેડી છે. તમે પણ જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી તમને. થેન્ક યુ.